તો ગુજરાતમાં જામ્યું છે ચૂંટણી પ્રચારનું યુદ્ધ આજે ઉત્તર ગુજરાતમાં રાજકીય પક્ષોના ધામા ઉત્તર ગુજરાતની બત્રીસ બેઠકો પર સૌ પક્ષોની નજર છે આજે પાટણમાં ભાજપની યાત્રા છે તો પાટણમાં આજે અશોક ગેહલોતનો પ્રચાર રાધનપુરમાં ગેહલોત ગજવશે જનસભા કેજરીવાલ અને ભગવંત માન આજે મહેસાણામાં તો ઉંઝા અને ડીસામાં સભાને સંબોધન કરશે જેમ જેમ ગુજરાતી ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય યુદ્ધ વધુ તેજ થઈ રહ્યું છે ત્યારે ભાજપની ગૌરવયાત્રા આજે સાંજે પાટણ પહોંચશે જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી નિતિન પટેલ અને અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ જોડાવાના છે આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગહેલોત આજથી ગુજરાતમાં છે અને પાટણના રાધનપુરમાં તેઓ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને પ્રચારનો પ્રારંભ કરીને સભા સંબોધશે તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ઊંઝા અને ડીસામાં સભા સંબોધવાના છે તો ઉત્તર ગુજરાતમાં પક્ષોના ધામા ગુજરાતમાં ચૂંટણી પ્રચાર યુદ્ધ જોવા મળી રહ્યું છે તો ભાજપની ગૌરવ યાત્રાનું અમરેલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સહિત નેતાઓ સભામાં હાજર રહ્યા હતા યાત્રાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અમરેલીમાં ગૌરવ યાત્રાના રાત્રિ રોકાણ બાદ આજે બગસરા અને કુકાવાવ તાલુકાના ગામોની મુલાકાત કરશે વડગામમાં મુખ્યમંત્રી પટેલે હસતા હસતા અલ્પેશ ઠાકોર માટે કહી દીધી મોટી વાત વડગામમાં ભાજપની ગૌરવ યાત્રા યોજવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સંજીવકુમાર બલ્યાન પૂર્વ મંત્રી શંકર ચૌધરી અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ આ પ્રસંગે હાજર હતા વડગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધિત કરી હતી જેમાં અલ્પેશ ઠાકોર અંગે પણ ટકોર કરતું નિવેદન કર્યું ભાજપની ગૌરવયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હસતા હસતા અનેક મહત્વની વાતો કરી જેમાં તેમણે જણાવ્યું કે અમે જ્યારે બોલવા ઊભા થઈએ છીએ તે પહેલાં તમને બધાને આ લોકોએ ભાષણ આપીને થકાવી દીધા હોય પણ ભાજપની ગૌરવ યાત્રા હોય ત્યારે થાકવાનું નથી આ સાથે અલ્પેશ ઠાકોર અંગે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વર્ષોથી અમે સાથે બેઠા છીએ ભલે કામ કરવા માટે તેમણે થોડી ઘણી ધમાલ કરી હોય પણ કામ કરવા માટે બધાની પરિભાષા અલગ અલગ હોય છે સાથે અમે બધા બેઠા છે ભલે થોડી ઘણી એમણે ધમાલ કરી હશે પણ ધમાલ કરવાનું એટલે એમનો સ્વભાવ છે કે ભાઈ કામ તો કરવું જ પડશે અને કામ કરવા માટે ક્યાંક નાની મોટી બધાની પરિભાષા જુદી જુદી હોય